5 minutes, 3 minutes, 4 minutes. You know, હવે તમે વિચારો કે બીજે દિવસે રિવ્યુઅર્સ બધાએ એ શોર્ટ સાથે એક ફકરો હતો વધારે ઉમેર્યો. ફિલ્મ ઉપરાંત ફિલ્મ કેવી છે આ તે બધું કર્યું, ઉપરાંત એ શોર્ટ વિશેનું એક ફકરો ઉમેર્યો એ લોકોએ. હવે આ શું આ શું થયું? આ મેસમરાઇઝિંગ થયું. એક જ રિવ્યુઅર લેડી જે બહુ જીનિયસ છે, આઈ ડોન્ટ નો અત્યારે હું નામ ભૂલી ગયો છું, એને એ શોર્ટનો એટલું બધું ક્રિટિસાઇઝ કરે, એ શોર્ટને એટલું બધું ક્રિટિસાઇઝ કે એ એક જ શોર્ટ એવો હતો કે જેને કારણે હું એની વાર્તા કથનમાં, એના સ્ટોરી ટેલિંગમાં, એની ઇમોશન્સની મારા ફ્લોમાં એ હું તૂટી ગઈ એ વખતે. પીપલ સ્ટેન્ડ અપ, આઈ વોઝ મેસમરાઇઝ ઓલ્સો વિથ દેટ શોર્ટ, બટ દેટ શોર્ટ ઇઝ ધ બિગેસ્ટ ડ્રોબેક ઓફ ગોન વિથ ધ વિન્ડ, યુ નો દેટ ઇઝ આ રિવ્યુ. અને એટ ધ સેમ ટાઈમ જ્યારે ઓસ્કાર્સ મળ્યા ત્યારે પણ આ રિવ્યુ, અને અત્યારે એ ફિલ્મ મેકર્સની બુક્સ તમે વાંચો ત્યારે પણ એ શોર્ટ વિશેની આ રિવ્યુઅરની વાત અત્યાર સુધી અમર છે. એટલા માટે અમર છે કે બીકોઝ ઓફ ધ ક્વોલિટી ઓફ ધ રિવ્યુઅર. તો આ સજ્જતા માટે ખાસ શૈલેન્દ્રને અને જયેશભાઈને આ સજ્જતા કેળવવા માટે શું કરવું જોઈએ કે જેથી કરીને એક એક કોલોબરેશન એવું થાય કે સિનેમા બધી જગ્યાએ ડિરેક્ટર્સ એમ જ કહે છે કે વી આર હેપી કે અમારી રિવ્યુ અને રિવ્યુઅર્સ ને એક્સેપ્ટ કરે છે. પણ મેં હિન્દી ફિલ્મમાં પણ બહુ જ માંધાતા ડિરેક્ટર્સને જોયા છે કે આગળ એમની જ આગળ ફિલ્મ રિવ્યુઅર બેઠા હોય અને પાછળ એ ડિરેક્ટર ખાર રાખીને, દુશ્મનાવટ રાખીને એના એના ખભા ઉપર પગ મૂક્યા હોય. આવા દાખલાઓ મેં આપણા લેજન્ડરી ફિલ્મ મેકર્સ અને લેજન્ડરી રિવ્યુઅર્સ સાથે ઇન્ડિયન સિનેમામાં પણ થયા છે, આવી રીતે હોલિવૂડમાં પણ થયા છે, આવી રીતે કેન્સમાં પણ થયા છે. તો રિવ્યુઅર અને ફિલ્મ મેકર્સની ફાઇટ્સ આમ અમર છે, એટલે ઘણા વર્ષોથી છે, જૂની છે, પણ એની પણ એક મજા છે. પણ અહીંયા એક સેજ સિમ્પેથેટિક વેથી જોવાની ઘટના એટલા માટે અમે કહીએ છીએ કે આના માટે બહુ જ લાંબી મજલ 1998થી છૂટી 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 સ્ટ્રગલ ચાલી છે. તો વી હોપ કે એવી રીતે થાય, પણ અધરવાઇઝ તમારી ક્વોલિટીને કોમ્પ્રોમાઇઝ કરીને રિવ્યુ લખો એવું તો ફિલ્મ મેકરના જ કહી શકે. સંદીપભાઈની એ વાત સાચી છે કે રિવ્યુઅર્સે પણ એક ચોક્કસ પ્રકારની સજ્જતા કેળવવી જોઈએ, એની સાથે સંમત છું. અને એ સજ્જતા કેવી હોય કે ભાઈ ફિલ્મમાં જે કોઈ જેટલા પાસા, ડાયરેક્શન છે, કેમેરા વર્ક છે, એડિટિંગ છે, મ્યુઝિક છે, એ બધા વિશે રિવ્યુઅર્સને થરલી સમજ પડવી જોઈએ અને એમાં એ ઊંડો ખૂંપેલો હોવો જોઈએ અને એને એલાબરેટ કરી શકવો જોઈએ. જનરલી મોટાભાગે રિવ્યુમાં એવું લખાતું હોય છે કે ફિલ્મનો ફર્સ્ટ હાફ ટાઈટ હતો અને સેકન્ડ હાફ ઢીલો હતો. અરે ભાઈ, સેકન્ડ હાફ ઢીલો એટલે શું? પણ કે ભાઈ આની એક્ટિંગ સારી હતી અને આની એક્ટિંગ બોગસ હતી એમ, પણ સારી એક્ટિંગ એટલે શું? તો એ રિવ્યુઅર્સનું કામ છે કે સારી એક્ટિંગ કોને કહેવાય એ એમના રિવ્યુમાં, એમના આર્ટિકલમાં એ લખી બતાવે. જેમ કે એટલે મોટાભાગે ફેસબુક પર જે કોઈ રિવ્યુ લખાતા હોય છે એને તો પહેલી વાત તો રિવ્યુ જ ન કહેવાય, એ ઇઝ જસ્ટ અ ફીડબેક, એ પ્રતિભાવો છે. કારણ કે મોટાભાગે આ પ્રકારનું લખતા હોય છે અને એ લોકોએ જોયું હોય છે કે ક્રિટિક્સ લોકો આવા શબ્દો, આવા વાક્યો વાપરે છે કે પહેલો આ ટાઈટ હતો અને બીજો આ ઢીલો હતો, એટલે આપણે પણ આવું લખવું એમ, એટલે આપણે રિવ્યુઅર્સમાં ગણાઈ જઈએ. પણ જેમ કે જેમને જેન્યુઇનલી રસ હોય છે, જેમ કે જયેશ છે, હું છું, અમે બંને પૂના જઈને ફિલ્મ એપ્રિસિએશનનો એક એક મહિનાનો કોર્સ હોય છે કરેલો છે, એ કોર્સમાં જ બતાવવામાં આવતું હોય છે કે એક ફિલ્મને કેવી રીતે જોવી તમારે, અને દુનિયાભરની ફિલ્મોને બતાવીને એ અમને એ ફિલ્મ ક્રિટિક્સ માટેનો કોર્સ છે એવું નથી, એ ફિલ્મ જોવા માટેનો કોર્સ છે, ફિલ્મ જોવાની દ્રષ્ટિ કેળવવા માટેનો કોર્સ છે, એ કોઈ પણ કરી શકે. પણ જે લોકોને રિવ્યૂ લખવામાં કે ફિલ્મ ફિલ્મો વિશે લખવામાં રસ હોય એમણે આ કોર્સ કરવો જોઈએ અને એ પ્રકારની સજ્જતા કેળવવી જોઈએ. બીજી વાત કે કેટલા સ્ટાર આપો છો, ઘણી વખત એવું હોય છે વૈશલભાઈ કે ફિલ્મ એવરેજ જ હોય પણ ઓડિયન્સને ગમી જાય, તો એનો તો કોઈ રસ્તો જ નથી ને કોઈ ઉપાય જ નથી, સમજી લો. એટલે એ રિવ્યુઅર્સ ખોટા પડ્યા ને ઓડિયન્સ સારા, એવું હોતું નથી. રિવ્યુઅર્સ ની વાત એવી રીતે કરું છું, એક ફિલ્મ મેકર ફિલ્મ કોના માટે બનાવે છે? ઓડિયન્સ માટે. ના તો ખાલી રિવ્યુઅર્સ કે ક્રિટિક્સ માટે, કે રિવ્યુઅર્સ માટે બનાવતા નથી, છતાં બી રિવ્યુઅર્સ લખ્યા છે. અને હું એમ જ કહું છું, પ્રોડક્ટનો રિવ્યુ હોય છે, બાઇક બજારમાં આવે તો એનો પણ રિવ્યુ થતો જ હોય છે એમ, બોકના બધાના હોય છે, હોય જ છે એમ. અને અનેક દાખલા જે એવરેજ ફિલ્મો બોક્સ ઓફિસ પર કલેક્શન મેળવ્યાના, મારી વાત કરું ને
ઓડિયન્સ તમે મારું કામ ત્યાંથી બધી ગયું સાહેબ અને મેં ફિલ્મ બનાવી ઓડિયન્સ માટે ઓડિયન્સ સેમ ટાઈમ રિવ્યુઅર્સ નું કામ અઢી સ્ટાર આપે એટલે પતી ગયું ત્યાં એ જાણી રિવ્યુ ફોટા પડે ને સાહેબ ફોટા નથી પડ્યા જાણી રિવ્યુ ફોટા પડે છે પાંચમાંથી 100 out of 92% કહી શકું અચ્છા ના બહુ બધાને પ્રશ્નો પૂછવા છે પણ અહીંયાથી જે કંઈ આપણે કહેવા માંગીએ છીએ એ બધું ઓલમોસ્ટ તો પછી આપણે પ્રશ્નો આવકારીએ હા બાકી ચર્ચા થોડી વાર પછી ખુલ્લી સ્ટાર્ટ કરીએ એક ખરી મારો લાસ્ટ પોઈન્ટ છે જેમ કે ફિલ્મ બનાવવામાં ફિલ્મ એ બેસિકલી એક પેઇન્ટિંગ જેવો ઇઝી કે ચીપ આર્ટ ફોર્મ નથી એ બહુ જ એક્સપેન્સિવ આર્ટ ફોર્મ છે જ્યારે ફિલ્મ બનતી હોય ત્યારે 400-500 લોકો એમાં જોડીને કામ કરે બહુ પૈસા લાગે સો મને પર્સનલી એવું લાગે છે કે જ્યારે એક કોઈ ફિલ્મ ક્રિટિક એને રિવ્યૂ કરે છે અને સેલ્ફ પ્રોક્લેમ જે ફેસબુક પર ક્રિટિક્સ છે એ તો ભૂલી જ જાઓ બધે સારા પ્લેટફોર્મ્સ છે સારા બ્લોગ્સ છે સારા ન્યૂઝપેપર્સ છે એ રિવ્યૂ કરવામાં એક સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી હોવી જોઈએ હું મારા પોતાની ફિલ્મનું એક એક્સપિરિયન્સ શેર કરીશ મેં જ્યારે ફિલ્મ રિલીઝ કરી ફ્રાઈડે મેં સેટરડે બધા ફિલ્મ રિવ્યૂઝ વાંચવાનું સ્ટાર્ટ કર્યું અને મને જેન્યુઅનલી જાણવું હતું કે લોકો અને ક્રિટિક્સ એના વિશે શું લખે છે અને શું વ્યૂઝ છે એમના મેં જેમ રિવ્યૂ વાંચવાનું સ્ટાર્ટ કર્યું ફિલ્મ વિશે વાત ઓછી હતી પ્રેમિયરનો એક્સપિરિયન્સ એ લોકોએ શેર કર્યો પ્રેમિયરમાં પોપકોર્નની ક્વોલિટી સારી હતી એ શેર કરી ત્રીજી વસ્તુ ફિલ્મ રિવ્યૂ કરવાનો જે બેસિક આર્ટ છે એ જ ખબર નથી ફિલ્મના બધા પ્લોટ પોઈન્ટ્સથી લઈને સસ્પેન્સ એ આખો રિવ્યુ થઈ ગયો હું ફિલ્મ રિવ્યુ વાંચ્યું મેં ફ્રાઈડે રાત્રે મેં હું ખાલી પ્રે કરતો કે આ રિવ્યુ જેટલા ઓછો લોકો વાંચે એટલું સારું કારણ કે આ તમે રિવ્યુ વાંચશો રેટિંગ ભૂલી જાઓ ફિલ્મ જોવા તમે નહીં આવો એન્ડ ધ પ્રોબ્લેમ ઇઝ 80% ઓફ સેલ્ફ પ્રોક્લેમ ક્રિટિક્સ ઓન ફેસબુક આ વાત મારે કેવી ના જોઈએ પણ એ લોકો બધા ફિલ્મ મેકર એક્સપિરિયન્સ છે એ બધા ફિલ્મ રાઇટર એક્સપિરિયન્સ છે એ એક્ટર એક્સપિરિયન્સ છે એ જો લોકો જે લોકોને મળતું નથી એ બધો એંગ્સ્ટ વર્ષો એંગ્સ્ટ એ બધા રિવ્યુમાં દેખાય છે આ વસ્તુ કેવી ના જોઈએ પણ રિયાલિટી છે પણ છતાં પણ ફેસબુક પર લખાવવું તો જોઈએ હજુ 1000 લોકોએ લખવું જોઈએ એબ્સોલ્યુટલી લખવું જોઈએ એબ્સોલ્યુટલી લખવું જોઈએ કદાચ એમાંથી 2-5 રિવ્યુઅર જેન્યુઇન નીકળીને બહાર આવશે એબ્સોલ્યુટલી પણ એ જ્યારે ફિલ્મ મેકર જ્યારે રિસ્પોન્સિબિલિટી બનાવે આજે અમે લોકો એક એક સીન લખીએ ડાયલોગ લખીએ વી ટેક કેર કે એસા કુછ ના લિખ દે કે કુછ ગલત હો જાય તો એક ક્રિટિક કેવી રિસ્પોન્સિબિલિટી કે જ્યારે લખે વસ્તુ એક એક લાઈન હી શુડ મીન એ શુડ અન્ડરસ્ટેન્ડ દેટ ઇટ ઇઝ ગોઈંગ આઉટ ઇન પબ્લિક ઇટ ઇઝ નોટ રાઇટિંગ ફોર હિઝ ફ્રેન્ડ્સ ઓર ફોર હિમસેલ્ફ તો એ બેઉની રિસ્પોન્સિબિલિટી છે અને એ બેઉ એ બરાબર સાચવી રાખે તો એ બેલેન્સ રહેશે મેં પોતે જ કોઈના સ્પોઈલર દૂર કરાવ્યા હતા સાહેબ મેં રોંગ સાઈડ રાજુનું સ્પોઈલર સાથે આખે આખું લખી નાખેલું અને જેવું મારા વાંચવામાં આવ્યું એ ભાઈએ મૂકેલા અને કંઈક આપણે 5-15 મિનિટ થઈ હશે મેં વાંચ્યું મેં કીધું આ તો આખે આખું સિક્રેટ સાથે બધું જ લખી નાખ્યું છે મેં કીધું ભાઈ તમને મૂવી ના ગમી દેટ ડઝન્ટ મીન કે બીજા લોકો પણ ના જોઈ શકે આને સેડિઝમ કહેવાય બરોબર એટલે અને એમણે આખે આખો રિવ્યૂ ડિલીટ કરી નાખ્યો હતો એ મારે એક જ વાત કરવી છે કે છેલ્લી વાત ભાર્ગવ છેલ્લી વાત જે બ્લોગ છે ને ફેસબુક પર 1000 રિવ્યૂ થવા જોઈએ અને 1000 કોમેન્ટ એના વિશેના લખાવવું જોઈએ પોતાના ઓપિનિયન એ જરૂરી છે એનાથી બહુ જ એપ્લિકમેન્ટ મળે છે ઇન્ડસ્ટ્રીને પણ જે બ્લોગમાં કન્વર્ટ થાય છે જે રિવ્યૂ જે પોતાના બ્લોગ કરે છે હમણાં જયેશભાઈએ પોતાનો સુંદર બ્લોગ કર્યો છે એ લાયક પણ છે અને હકદાર પણ છે પણ જે હકદાર નથી એટલા માટે હકદાર નથી કારણ કે એમની સજ્જતા નથી એક બ્લોગર તરીકેની ફિલ્મ રિવ્યુઅર તરીકેની અને છતાં પણ બ્લોગ કરીને બેઠા છે એ ડિજિટલ હિસ્ટ્રી થઈ રહી છે માઇન્ડ વેલ ઇટ્સ અ વેરી ડેન્જરસ થિંગ
25 years પછી એ ડિજિટલ હિસ્ટ્રી કહેવાશે રોંગ સાઇડ રાજુ ઇફ આઈ ટાઈપ રોંગ સાઇડ રિવ્યુ ઓફ રિવ્યુઝ ઓફ રોંગ સાઇડ રાજુ બીજા સેન્સિબલ રિવ્યુઅર્સના બ્લોગ કદાચ એ વખતે એબોલિશ થઈ ગયા હશે ને એ ભાઈનો રિવ્યુ કે આ પડાક કરતો પહેલો આવશે તો દેન દેટ હિસ્ટ્રી વિલ બી અ રોંગ હિસ્ટ્રી એટલે એટલા માટે કોન્શિયસ રહીને આ કામ કરવું જોઈએ ઇટ્સ વેરી ડેન્જરસ થિંગ એઝ ફાર એઝ ડિજિટલ હિસ્ટ્રી ઇઝ કન્સર્ન પણ એ થશે અને આગળ ઉપર લગભગ લોકો યંગસ્ટર્સ અમારા પછીની ચોથી પાંચમી જનરેશન તો એ જ જોશે કે વોટ ઇઝ અબાઉટ રોંગ સાઇડ રાઇટ વોટ ઇઝ અબાઉટ ધીસ સિલોજિયસ એમ કરીને એ રિવ્યુઝ વાંચશે તો એ હિસ્ટ્રી ઉપર ધ્યાન રાખવા જોઈએ એક લાસ્ટ પોઈન્ટ એડ કરીશ અને જે પોઈન્ટ કીધો એના પર અત્યારે ઓબ્વિયસલી અમે લોકો પર્સનલ થઈ રહ્યા વી આર ટોકિંગ અબાઉટ 80% ઓફ ફિલ્મ મેકર્સ ઓર 80% ઓફ ક્રિટિક્સ ઓબ્વિયસલી એક્સેપ્શન્સ બંને સાઈડ હોય સૌથી ડેન્જરસ વસ્તુ રિવ્યુ કરવામાં અને ક્રિટિકના તરફથી એ છે કે જ્યારે એ રિવ્યુ કરતા વખતે એનું ઇન્ટેન્શન લોકોને હેલ્પ કરવાનું નથી એનો ઇન્ટેન્શન ફેમસ થવાનો છે એક રાજા સેનકર રાઇટર છે એને 3 ઇડિયટ્સના રિવ્યુમાં 1.5 સ્ટાર આપ્યા હતા 2 સ્ટાર આપ્યા હતા એ માણસ એ 2 સ્ટારના રિવ્યુના લીધે આજ પણ પછતાય છે હી બીકેમ ફેમસ બીકોઝ ઓફ દેટ રિવ્યુ ઇટ બીકમ અ ન્યૂઝ કે ઇતની બઢિયા ફિલ્મ હે મિલિયન ઓફ ધ યર ફિલ્મ હે લેકિન ઉસને 2 સ્ટાર દિયે સો એ માણસ ફેમસ તો થઈ ગયો પણ એની નેગેટિવ સાઈડ એ છે કે આજે પણ લોકો આ પીપલ આર બેશિંગ હિમ ફોર દેટ સો એક ક્રિટિકનો અગર ઇન્ટેન્શન કંઈક મસાલેદાર લખી દેવું કે કંઈક એવું લખી દેવું કે એમાંથી ફેમસ થયું એ છે દેન દેટ ઇઝ વેરી ડેન્જરસ ફોર ફિલ્મ મેકર્સ એન્ડ ઓડિયન્સ બોથ પણ આમાં કેવું હોય છે મિખિલભાઈ કે ધારો કે ફોર એક્ઝામ્પલ હું પણ પર્સનલ નથી થતો આપણે ખાલી એક્ઝામ્પલ કરી ગયા કે એક ફિલ્મ મેકરે ગુજરાતી ફિલ્મ મેકરે ફિલ્મ બનાવી કોઈ એક્સ વાય ઝેડ પર્સને સો કોલ્ડ રિવ્યુ મૂક્યો બરાબર અને મોસ્ટલી કેવું હોય કે ફિલ્મ મેકર છે મને ખબર નથી હું નથી જાણતો પણ એણે ફિલ્મ મેકરોને સારું લગાડવા માટે ગુડી ગુડી વાતો કરશે કંઈ પછી ફિલ્મ મેકરો પણ એના ફ્રેન્ડ લિસ્ટમાં હોય ફિલ્મ મેકર હેશટેગ આપેલો હોય ફિલ્મ મેકરો જોતા હોય તમે લોકો સર્ચ મારતા હો બરાબર પછી ફિલ્મ મેકર ફિલ્મ પ્રોડ્યુસર એ સો કોલ્ડ રિવ્યુઅર છે ને ત્યાં જઈને લાઇક કરી આવશે અને થેન્ક યુ લખી આવશે એટલે પહેલાંની એન્ડોર્સમેન્ટ મળી ગયું બરાબર હવે જ્યારે એ જ વ્યક્તિ એવી જ કોઈ વ્યક્તિ એ ફિલ્મની ટીકા કરશે ત્યારે ફિલ્મ મેકરોને ખોટું લાગી જશે પણ જ્યારે એના વખાણ કરી રહ્યા ત્યારે તમે ત્યાં જઈને આપણે થેન્ક યુ કહી આવ્યા અને લાઇક કરી આવ્યા એટલે તમે આટકતરું એન્ડોર્સમેન્ટ તો આપી દીધું બરોબર હવે પછી આપણે એ જ પ્લેટફોર્મ ઉપરથી એ સો કોલ્ડ રિવ્યુઅરોને આપણે ભાંડીએ જસ્ટ બીકોઝ કે એણે આપણી પ્રોડક્ટની ટીકા કરી આપણા શું પ્રકૃતિની ટીકા કરી તો હવે હું એને વખોડવાનું તો એ તો યોગ્ય નથી ને એનું ફ્લિપસાઈડ તો કરેક્ટ જ છે કે ગુડ ફિલ્મ્સ એ તો બેઝલાઈન છે જ કે સારી ફિલ્મોને સારું કહેવું અને ખરાબ ફિલ્મોને ખરાબ કહેવું એના પર તો ચર્ચા છે જ નહીં અને એ તો ઇનફેક્ટ બ્લન્ટલી આવું જોઈએ આપણે ચર્ચા કરીએ છીએ કે આ જે જોબ રોલ છે ફિલ્મ મેકરનો અને ક્રિટિકનો એને આપણે મિસયુઝ કેવી રીતે કરીએ કોઈ મિસયુઝ કરે છે કે નહીં ચર્ચા એના પર છે પણ એ કોણ નક્કી કરશે એકચ્યુઅલી દેટ ઇઝ અ ડિસ્કશન ઓલ અબાઉટ ઇટ ઇઝ અ ડિસ્કશન વિચ ઇઝ ગોઈંગ ટુ બી ફોર એજીસ યુ નો બીકોઝ રિલેશન રહેવાનું જ છે એટલે કારણ કે અલ્ટિમેટલી તો હા હાલો એટલે જો કોઈ ફિલ્મ ના રિવ્યુઅર સાહેબ તમે કીધું ને તમારું બહુ સિરિયસ એલિગેશન છે ક્યાં ગયા એ પેલા ભાઈ હસવા બીજે તમારું બહુ સિરિયસ એલિગેશન છે એકચ્યુઅલી એવું ના હોય રિવ્યુઅરો પણ બધા જ માટે લખતા હોય એટલે એ લોકો કંઈ પેલું કોઈ ઝાડવા નીચે ફૂટી નીકળેલું ખડ નથી બરાબર આ બહુ સિરિયસ રાઈટ ફોર્મ છે ના એટલે તમે કીધું ને કે ભાઈ તમે લોકો કરો છો ખરેખર તો આમ હોવું જોઈએ જવાબો આપો છો એકબીજા સાથે ચર્ચા કરો છો ચર્ચા ઓડિયન્સ સાથે કરવાની હા તો એ તો થશે એ તો થશે ના વાત એવી છે તમારી સાથે કહેવાનો મુદ્દો સાંભળો તમે ઓડિયન્સ ને સમય મળશે સાહેબ આપણે જે નક્કી કર્યું છે એ મુજબ છેલ્લી 15 મિનિટ ઓડિયન્સ માટે છે તમે વાત સમજો એક મુદ્દો એ છે કે આપણે જો ફિલ્મ વિવેચકોને 2 મિનિટ આપી દો તમારા સુધી માઈક આવશે દરેકને પોતાનો પ્રશ્ન મૂકવાની તક મળશે ના એટલે મારું ખાલી વાક્ય એટલું જ છે લાંબુ નહીં કહું વાત ખાલી કહેવાની મતલબ એટલો જ છે કે ફિલ્મ વિવેચકોને આમ રાઇટ ઓફ ના કરી દો બરોબર એ જે શૈલેન્દ્રભાઈએ કહ્યું લખતા હોય તો લખવા દો બરોબર હા જસ્ટ બીકોઝ કે તમારા કોઈ મૂવી વિશે નેગેટિવ રિવ્યૂ આવ્યો તો બધા રિવ્યુઅરો ખરાબ અને પોઝિટિવ આવ્યો તો ત્યાં આપણે લાઇક કરી આવીએ અને એને એન્ડોર્સ કરી લઈએ તો સારા રિવ્યુઅરો એવું ના હોય
એટલે કારણ કે એ બહુ સિરિયસ આર્ટ ફોર્મ છે, સિરિયસ ક્રિએટિવ રાઇટિંગ નો ટાઈપ છે. જો વાક્ય કર્યો તો કે ક્રિટિક્સ ને ફ્રીડમ ઓફ સ્પીચ છે, બધા વ્યક્તિ બધા વ્યક્તિને ફ્રીડમ ઓફ સ્પીચ છે, એને જે લખવું હોય એ કરવાનું. મારું પોઈન્ટ એક જ છે કે જે એ ફિલ્મ ક્રિટિક પાસે જે પાવર છે લખવાની અને રિવ્યૂ કરવાની, એ બહુ જ એ બહુ બહુ પાવરફુલ પ્લેટફોર્મ છે, એને મિસયુઝ ના કરવું જોઈએ. મારો અનુભવ એવો રહ્યો છે કે જનરલી બધાને, એટલે જે કોઈ ફિલ્મ ડિરેક્ટર છે, એક્ટર છે, એ લોકોને એમના ઇન્ટરવ્યુ થાય ગમતું જ હોય છે, અને ત્યારે ઓછો ઓછો મળતા હોય છે. પણ જો સેટ બી ઘસાતું લખાયું એટલે ગાળો દેવા મને, એવું બી ના હોવું જોઈએ. અને બીજી મહત્વની વાત, જેમ તમે કહ્યું કે રિવ્યુ વર્ષે સજ્જતા કેળવવાની જરૂર છે, અને એ વાત લોકો રિવ્યુ લખવો જોઈએ. સામે વાઇસ વર્ષે એવું બી છે કે ઘણા ફિલ્મ મેકર છે પણ સજ્જતા કેળવવાની જરૂર છે. એબ્સોલ્યુટલી 100%. આ વાત પર આપણે હવે ઓડિયન્સના પ્રશ્નોને આવકારીએ. મારી વિનંતી ખાલી એટલી છે કે પ્રશ્નોને બને એટલો ટૂંકો ને ટચ રાખીને જો તમારા મનમાં નક્કી હોય કે કોની પાસે જવાબ જોઈએ તો એનું નામ પણ આપી દેજો. મારે શૈલેન્દ્ર અને જયેશભાઈને પૂછવું છે. પહેલી પહેલા જે વાત કરી એનું એક ફિલ્મ મેકર તરીકે એક વસ્તુ કહી દઉં. એક રિવ્યુઅરે મારી ફિલ્મની બાબતમાં થોડું ખરાબ લખ્યું હતું. થેન્ક યુ તો ત્યાંય કહેવું પડે, કારણ કે આપણને વ્યૂઝ મળે છે. ત્યાં થેન્ક યુ કીધું અને એણે લખ્યું હતું કે તમારી ફિલ્મનું લાઇટિંગ બહુ જ ખરાબ છે. એટલે હું ચમક્યો. દર્શન દાદા જેને મેક્સિમમ અવોર્ડ દીધેલા છે, લાઇટિંગ સારું જ છે, તો કેમ આ ખરાબ કહેશે? અરે એને ખબર નથી એવું કરવાને બદલે મેં થોડું સિરિયસલી વિચાર્યું. મને ખબર પડી કે એને નથી ખબર પડતી, પણ એને લાઇટિંગનું કીધું એટલે મેં થોડું સિરિયસલી લીધું. કયા થિયેટરમાં ચાલે છે ચેક કર્યું તો મને ખબર પડી પ્રોજેક્શનમાં પ્રોબ્લેમ હતો. એટલે એને ભલે ખબર ના પડી શું લાઇટિંગ છે અને શું પ્રોજેક્શન છે, પણ મને એનાથી ખબર પડી એટલીસ્ટ કે, એટલે કોઈ ખરાબ લગતો હોય તો એની પાસે કંઈક કારણ હોય છે, એ તો અમે ફિલ્મ મેકર તરીકે સમજીએ છીએ. તમારા બેની પાસે મારે એ જાણવું છે કે મેં તમારા બેની એસ્પેશિયલી તમારા બેની ના રિવ્યુઝની અંદર મેં જોયું છે આસ્વાદમાં કે ફિલ્મની બાબતમાં લખવું એના માટે એ પહેલાં જેવી વસ્તુ છે કે તમારે બોલી અને ચુપકીદીની મજા સમજાવવાની, એટલે તમારે ફ્લોમાં નહીં જવાનું અને છપછપિયા કરવાના. ફિલ્મ એ એક એક્સપિરિયન્સ હોય છે, એક અનુભવ લેવાનો છે, એની અંદર તમારે ઓબ્જેક્ટિવ રહેવાનું. હવે જો તમે ઓબ્જેક્ટિવ રહો તો એના ફ્લોની મજા જ તમને ના ખબર પડે. તો તમે કેવી રીતે બેલેન્સ કરો છો? કારણ કે તમારી અંદર તમારા બંનેમાં મેં એ બેલેન્સ જોયું છે. અને જયેશભીના તો લખાણમાં એક એક જુદા પ્રકારનો ફ્લો હોય છે, શૈલેન્દ્રનું એક એનાલિસિસ જુદું હોય છે, કારણ કે થોડુંક મેકર સાઈડ પણ રહેલો છે. પણ તમારું વ્યુઅર સાઈડથી એમનું મેકર પ્રકારમાં એમાં બંનેમાં એક બેલેન્સ હોય છે, એક સમજણ સાથે લખાયેલું હોય છે. પણ એ હું એક મેકર છું તો પણ મને એ કરતા નથી ફાવતું કે હું એ ફ્લોમાં રહું અને પછી બહાર નીકળીને ફરીથી એને યાદ કરીને લખવું હોય. તમે કેવી રીતે મેનેજ કરો છો એ મારે સમજવું છે. પહેલા તો એવું છે કે રિવ્યુઅર જે હોય જે જેન્યુઇન સેન્સમાં બરોબર, એ એકચ્યુઅલી સારા લેખક હોય બરોબર. એટલે વાચકની સામે જ્યારે કોઈ રિવ્યુ તરીકે કંઈ પણ આવે બરોબર, તો એ એક રાઇટિંગ, એક ઇન્ડિપેન્ડન્ટ રાઇટિંગ પીસ હોય છે બરોબર. એ એક લખાણવાળી કૃતિ હોય છે. પછી અમે જ્યારે લખતા હોઈએ તો મારા મગજમાં તો એ સતત રહીએ કે ભાઈ હું એવા લોકો માટે લખું છું કે જેમણે આ વસ્તુ જોઈ નથી બરોબર, અને હજી એમને જોવાની બાકી છે. એટલે એ એ તો મારા બેક ઓફ ધ માઇન્ડ સતત રહે કે ભાઈ આ હું લખું છું એનાથી એમનો રસ ભંગ તો નથી થતો ને. કારણ કે મોટાભાગના લોકો એવું માની લે છે કે રિવ્યૂ કરો ને એટલે પિક્ચરની સ્ટોરી લખી નાખવી. એટલે મોટાભાગનો 70-80% ઇવન આપણે એફએમમાં ને બધે રિવ્યૂ થતા હોય એમાં પણ એવું જ હોય છે કે 1-2 મિનિટનો રિવ્યૂ હોય એમાંથી 70-80% સમય તો ફિલ્મની સ્ટોરી કહેવામાં જતો રહે અથવા તો કંઈક એને ઇન્ટરેસ્ટિંગ બનાવવાના કોઈ ગિમિકમાં જતો રહે. એટલે અમુક એફએમમાં એવું થતું હશે, સોરી, પણ બધે નથી થતું. એ બી જનરલ જનરલ, અરે હું ગુજરાતના રિવ્યૂમાં બધા જે જેન્યુઇન રિવ્યુઅર્સ હોય છે, હું ગુજરાતના રિવ્યુઝની વાત નથી કરતો, હું નેશનલ લેવલે બધા જની વાત કરું છું. એટલે કારણ કે હું તો દુબઈના લોકેશ ધર્માણીના રિવ્યુ પણ ફોલો કરું છું એટલા માટે બરોબર. એટલે હું એને એક ઇન્ડિપેન્ડન્ટ કૃતિ તરીકે, તમે ફિલ્મ ભૂલી જાઓ, હું છે ને એક રિવ્યૂ લખતી વખતે જ્યારે લખી લઉં પછી બહાર નીકળી જાઉં, પછી 4-6 મહિના પછી હું મારા જ જૂના રિવ્યૂ જોતો હોઉં એક વાચક તરીકે કે આમાં મને મજા પડે છે, હું આ ફિલ્મ જોવાનો નથી, ભૂલી જાઉં. આ રિવ્યૂ વાંચીને હું ફિલ્મ જોઉં છું ના જોઉં છું એ સેકન્ડરી વસ્તુ છે બરોબર, પણ આ એક પીસ વાંચીને મજા પડે છે કે નહીં, એટલા માટે જ મને અસંખ્ય એવા પ્રતિભાવ મળે છે કે પિક્ચર ભલે ગમે એવું હોય, સારું હોય ખરાબ હોય એ પછીની વાત છે, તમારો રિવ્યૂ વાંચવામાં મજા પડે છે બરોબર. એટલે એ રાઇટિંગ પીસ તરીકે સારો હોવો જોઈએ એ મારું પેલું માનવું છે, અને બધી વસ્તુ એમાં ગૂંથી લેવાની. અને એ જ્યારે ટેકનિકલ પાસાની વાત કરતો હોય, હું લાઇટિંગની વાત કરતો હોય, એક્ટિંગની વાત કરતો હોય કે ડાયલોગ્સની વાત કરતો હોય, તો એ વાત કરતી વખતે લખાણ બોરિંગ ના થઈ જવું જોઈએ
કે ખાલી આ આમ છે, લાઇટિંગ સારું છે, એક્ટિંગ ખરાબ છે, એડિટિંગ ઢીલું છે, આમ છે, બ્લા 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 અને પૂરું. તો એમાં મને વાચક તરીકે મજા ન પડી, તો પછી એ જ વાતને હું સારી રીતે કઈ રીતે કહી શકું? એ હું સતત વિચારતો હોઉં. આશીભાઈ, એ પોઈન્ટ એ ક્વેશ્ચન પર જ એક ખાલી પોઈન્ટ કહીશ કે તમારો ક્વેશ્ચન એ હતો કે એક ફિલ્મ મેકર એક ફિલ્મ બનાવે અને એક ફિલ્મ રિટરિક એક ફિલ્મ વિશે રિવ્યૂ લખે. તમે ધ એક્સપિરિયન્સ ઓફ વોચિંગ ધ ફિલ્મ અને એની ઓબ્જેક્ટિવિટી એને અલગ કઈ રીતે કરી શકો, અલગ કઈ રીતે રાખો? ફ્લોમાં તમે જુઓ. અને મારી વાત કરો, હું પ્યોરલી દર્શક તરીકે ફિલ્મ જોઉં છું. દર્શક તરીકે પણ ખ્યાલ આવતો જતો હોય છે. અને પછી ફિલ્મ જોઈ લીધા પછી હું વિચારું કે ભાઈ આ એક ફિલ્મ જોઈ મેં, ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો એ ગુજરાતી ફિલ્મના અત્યાર સુધી જે કન્ટેન્ટ આવ્યા એમાંથી એને ક્યાંક એક સ્ટેપ ફોરવર્ડ લઈ જાય છે, એનો જે જવાબ મળે એના આધારે લખતો હોઉં. અથવા એ ફિલ્મ ગુજરાતી ફિલ્મોની અત્યાર સુધી જે ટેકનિકલ રિલીઝનું લેવલ છે એને અપ લઈ જાય છે, એ સવાલ હું મારી જાતને કરતો હોઉં અને એના આધારે પછી હું લખતો હોઉં. બેઝિકલ પેલા સ્ટાર આપું એ પ્રકારના રિવ્યૂ લખતો નથી, મારી કોલમમાં એવું હતું નથી, બરાબર. પછી અથવા તો નેરેશનની જે શૈલી છે ફિલ્મની, કથા કહેવાની જે શૈલી છે એ અત્યાર સુધીની ગુજરાતી ફિલ્મનું લેવલ છે એનાથી આગળ લઈ જાય છે એને? આવા બધા પ્રશ્નો હું મારી જાતને કરતો હોઉં છું અને પછી એમાંથી મને જે કંઈ જવાબ મળે એ મારી કોલમમાં એમાં રિફ્લેક્ટ થતા હોય. ઓકે, એબ્સોલ્યુટલી કરેક્ટ. પણ એક બીજો પોઈન્ટ કે જે ઓબ્જેક્ટની વાત છે, હજુ એક એઝ અ ફિલ્મ મેકર હું કહીશ કે જ્યારે અમે લોકો ફિલ્મ બનાવતો હોઈએ છીએ ત્યારે એક વર્ષ તો રાઇટિંગ કરીએ, એક વર્ષનું શૂટિંગ ચાલે, એના પછી બે વર્ષ પછી ઘણી વાર એને એડિટિંગ કરીએ અને એડિટિંગ કરીબ 3-4 મહિના સુધી ચાલે. એ જ એડિટ તમે વારંવાર જુઓ, એક એવો ટાઈમ આવે જ્યારે તમારી પોતાની ઓબ્જેક્ટિવિટી જતી રહે એન્ડ એઝ અ ફિલ્મ મેકર તમને જ ખબર ના પડે કે એ વસ્તુ વર્ક કરી રહી કે નથી વર્ક કરી રહી. આઈ થિંક જો એ ઓબ્જેક્ટિવિટી ફિલ્મ મેકરની એક અલગ લેવલ પર છે અને બહુ ડિફિકલ્ટ છે કમ્પેર્ડ ટુ અ ક્રિટિક વિચ આઈ વુડ સે. That doesn't take away the fact that એક ક્રિટિકને વ્યૂ કરતા ના પડવું જોઈએ, પણ ઓબ્જેક્ટિવિટી ઓફ જજિંગ થિંગ્સ ઇઝ વેરી ડિફિકલ્ટ ફોર અ ફિલ્મ મેકર ધેન અ ક્રિટિક, ઇઝ વોટ આઈ વુડ સે. સર, નેક્સ્ટ. મારો પ્રશ્ન એકચ્યુઅલી બંને બાજુ છે એટલે કોઈ પણ આન્સર કરી શકે છે. બંને પાસે જવાબ જોઈએ, કોઈ પણ એક પાસેથી આઈ થિંક આઈ કેન ગેટ એન આન્સર. માય ક્વેશ્ચન ઇઝ, જેસે મિખિલને બોલા કે ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ એન્ડ એસ્પેશિયલી રિજનલ સિનેમા, જો કે જો રિજન્સ કા સિનેમા અભી ધીરે ધીરે બડા હો રહા હૈ, નોટ ટોકિંગ અબાઉટ મરાઠી સિનેમા ઓર નોટ ટોકિંગ અબાઉટ તેલુગુ ઓર નોટ ટોકિંગ અબાઉટ મલયાલમ, પર જૈસે કે ગુજરાતી સિનેમા અભી બડા હો રહા હૈ, તો ઉન્હોને કહા કે સપોર્ટ કી જરૂરત હૈ. પર મેરા એસા પર્સનલ ઓપિનિયન હૈ દેટ ઇફ યુ આર એક્સપેક્ટિંગ સપોર્ટ ફ્રોમ રિવ્યુઅર્સ દેન યુ આર આસ્કિંગ દેમ ટુ બી ડિસઓનેસ્ટ વિથ દેર જોબ્સ. સો આઈ ડોન્ટ થિંક દેટ સપોર્ટ કી જરૂરત રિવ્યુઅર્સ સે હૈ. એક સેકન્ડ, મેં થોડા સા જસ્ટિફાઈ ભી કર દેતા હું. આઈ ડોન્ટ થિંક કે સપોર્ટ કી જરૂરત રિવ્યુઅર્સ સે, આઈ થિંક સપોર્ટ કી જરૂરત ઓડિયન્સ સે એન્ડ દેર આર અધર ઇન્ફ્લુએન્સર્સ अदर देन द रिव्यूअर्स. अब जैसे कि आपने कहा था कि रिव्यूअर्स का काम है कि 6 फिल्म लगी है तो उसमें से एक कौन सी देखने जाएं, अब अगर हम कोई फिल्म के लिए हम ऐसा बोलते हैं कि नहीं आप 100% मत गिनो, आप 80% पे जज करो गुजराती सिनेमा को या 60% पे जज करो, तो मैं कहता हूँ कि वो हो रहा है. गुजराती सिनेमा राइट नाउ इज नॉट बीइंग कंपेयर्ड विद इंटरनेशनल सिनेमा, इट इज बीइंग कंपेयर्ड विद द अदर गुजराती फिल्म्स दैट आर बीइंग मेड. बट ऑल्सो द पॉइंट के लाइक देर आर बैड रिव्यूअर्स, देर आर बैड फिल्म मेकर्स, एंड आई थिंक बोथ शुड नॉट बी एनकरेज, एंड रिव्यूअर्स जॉब इज नॉट टू एनकरेज बैड फिल्म मेकर्स, एंड एज अ वॉनबी फिल्म मेकर आई थिंक के वो एक बैलेंस करना पड़ेगा रिव्यूअर्स को भी और फिल्म मेकर्स की एक्सपेक्टेशन भी, कि हमें रिव्यू चाहिए पर हम चाहते हैं कि हमारे साथ लीनियंसी रखी जाए उस रिव्यू में, तो वो बैलेंस कैसे मेंटेन किया जाए? बस હું પૂરેપૂરો સહમત છું આમની વાત સાથે. એમાં હું ખાલી બે નાનકડા પોઈન્ટ એ ઉમેરીશ કે એક તો એ કે ફિલ્મ ક્રિટિક ક્યારેય છે ને પબ્લિસિટી કેમ્પેનનો ભાગ ના બની શકે, અને એ બને એવી અપેક્ષા ફિલ્મ મેકર્સે પણ ન જ રાખવી જોઈએ, બરાબર છે? અને એટ ધ એન્ડ ઓફ ધ ડે કોઈ પણ ફિલ્મ ક્રિટિક પાસે મૂડી શું હોય? ખાલી અને ખાલી એની ક્રેડિબિલિટી, વિશ્વસનીયતા. હવે એ જો જાણી જોઈને અથવા તો એના કોઈ છુપા એના હિડન વેસ્ટેડ ઇન્ટરેસ્ટને કારણે એ જો ગુમાવી બેસે અને કોઈની પ્રત્યે પાર્શિયાલિટી કે બાયસ રાખીને રિવ્યૂ આપી દે, તો એ અલ્ટિમેટલી એની વિશ્વસનીયતા ગુમાવે છે, અને વિશ્વસનીયતા ગઈ તો પછી કોઈ એને ફોલો કરવાનું નથી. તો એની પાસે એવી અપેક્ષા જ ન રાખવી જોઈએ. આઈ થિંક સો
दिस इज व्हाट आई मेंट. योर पॉइंट इज करेक्ट कि एक फिल्म मेकर एक रिव्यू से एक सब्सिडी नहीं मांग रहा है कि हमको 70% पे जज करो, हॉलीवुड को 90% पे करो, बॉलीवुड को 100% पे करो. बट अगेन आई विल कम बैक टू स्क्वायर वन एंड अबाउट द रिव्यूज जो हमने पढ़े हैं. क्योंकि वो आर्ट को करेक्टली यूज नहीं कर रहे हैं. वी हैव सीन आर रिव्यूज बीन कंपेयर्ड विद माई फिल्म बीन कंपेयर्ड विद तलवार और माई फिल्म कंपेयर्ड विद. तो द मोमेंट यू स्टार्ट डूइंग दैट दैट इज अनफेयर. दैट वॉज आई वॉज आस्किंग अबाउट. अदरवाइज आई थिंक सो इट शुड बी फेयर ट्रीटेड विद ऑल द जॉनर्स एंड एवरीथिंग. ओके नेक्स्ट. हेलो विनय भाई. हाँ पहले तो बे वस्तु. एक फेसबुक रिव्यू ने तमें जे बात करी त्यारे प्रोड्यूसर पोतानी फिल्म ने फेसबुक ऊपर पब्लिसिटी माटे मुकता होय छे त्यारे हजारों लाइक्स मळती होय ने बधुं होय छे. तेवी ज रीतना हजारों रिव्यूज पण मळे छे. अने दरेक फिल्म जोवा जनार जे पैसा खर्चीने गयो होय एने 110% पोतानो रिव्यू लखवानो हक छे ज. एक मुद्दो आ વૈશાલ ભાઈને બીજી એક ખાસ ધ્યાન દોરવાનું કે 5 વર્ષ નથી થયા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને, ઘણા વર્ષો થયા છે. આપની બાજુમાં જ જે બેઠા છે એ નેશનલ એવોર્ડ વિનર છે અને એમની ઘણા વર્ષો પહેલાં બનેલી ફિલ્મો છે. એટલે આ બે મુદ્દા ખાસ ધ્યાનમાં દોરવાના હતા. બીજું મારા મિત્ર પણ કહેશે. જી 5 વર્ષની મેં વાત કરી. મેં પહેલાં આગળ મલ્ટીપ્લેક્સનો વર્ડ મેં યુઝ કર્યો. મલ્ટીપ્લેક્સ જ હમણાંથી જ શરૂ થયા છે સાહેબ. હા તો એના માટે મેં હમણાં નહીં. હા વૈશાલભાઈ આપણે મિકેલ ભાઈએ કહ્યું કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને 5 વર્ષ થયા એને સપોર્ટની જરૂર છે. આમ 80 વર્ષ જેવા થયા છે અને ઇન્ટરનેશનલ એવોર્ડ પણ ભવની ભવાઈને કંકુને બધાને મળેલા છે. ધ્યાનમાં રાખવા જેવું કે 5 વર્ષ જ નથી થયા, ઘણા વર્ષો થયા. વિનયભાઈ આપણે અહીં ચર્ચા મોટા ભાગે આ જે નવી નવો એરા શરૂ થયો અર્બન ફિલ્મો એની જ ચાલી રહી છે એટલે એ સંદર્ભે જ વાત કરી. હા મને લાગે છે આપણે થોડા રિવ્યુ ને. હા એટલે રિવ્યુ ની અંદર જે ફેસબુક ના રિવ્યુ ને એ એવું છે કે જો ડોન બ્રેડમેન જ્યારે રમવા ઉતરે ને ત્યારે ક્રિટિક્સે એને ટેકનિક વગરના બેટ્સમેન કીધા હતા. સચિનનો ઓફસાઈડની અંદર પેલો ટેકનિક વગરનો બેટ્સમેન કીધો હતો. બધાએ વર્લ્ડ રેકોર્ડ કર્યા છે. ક્રિટિકને ક્રિટિકનું કામ કરવા દેવાનું, તમારે તમારું કરવા. મને એવું જરાક પ્રશ્ન પૂછવાનું મન થાય કે ધારો કે છૂટાછેડા મા બાપ, વિસામો, સંતુ રંગીલી, એવી ઘણી બધી આપણે અર્બનની કિરણ કુમારની ફિલ્મો લઈએ, અસરાનીની ફિલ્મો લઈએ, એ વખતે મલ્ટીપ્લેક્સ થિયેટર નહોતો સાહેબ. અર્બન ફિલ્મો તો ત્યારથી બનવાની શરૂ થઈ જ ગયેલી હતી. આપણે બહુ મોડા છીએ અર્બન બનાવવામાં, આવું મારું કંઈક માનવું છે. બાકી આ અર્બન રૂરલની વાત જુદી છે. મને એવું લાગે છે કે આપણે નહીં રાખવું જોઈએ. બીજો એ પણ ખરો કે રિવ્યુ તો 2004-05 મારી એક ફિલ્મ ઢોકડારો દશામાં, જેનું ગુજરાત સમાચારે એડિટોરિયલ કરેલું અને ચિત્રલેખાએ કવર પેજ કરેલું એ જમાનામાં. એટલે ગુજરાતી ફિલ્મોના રિવ્યુઝ બી વર્ષોથી થતા આવ્યા છે અને એના વિશે લખાતું પણ આવ્યું છે. વચ્ચે પિક્ચરો ઓછી બનતી હતી એટલે ઓછું લખાતું હતું, હવે પિક્ચરો વધારે બને છે તો વધારે લખાવા માંડ્યું છે. બાકી એમાં આપણે ક્યારેય ભીખ માંગવાની જરૂર પડી જ નથી એમ, આવું મારું સ્પષ્ટ માનવું છે. સરસ. એક છેલ્લો ક્વેશ્ચન હશે આજે, હશે કેમ કે આપણો સમય થઈ ગયો છે. અને એક નાનકડી જાહેરાત, બહુ બધા લોકોને પ્રશ્નો છે, પ્રશ્નો તમારા બાકી રહી જશે પણ એવું નહીં થાય. ગુજરાત લિટરેચર ફેસ્ટિવલની એક એપ્લિકેશન છે, ગૂગલ પ્લે સ્ટોરમાંથી તમે ડાઉનલોડ કરી અને એમાં પણ તમે તમારા પ્રશ્નો પૂછી શકો છો. હલો. હા એપ્લિકેશન મારો પ્રશ્ન છે પણ એ પહેલાં એક જસ્ટ 30 સેકન્ડ વાત કરીશ. હા પણ એ ફર્સ્ટ થિંગ કે હું એવું કહેવા માંગીશ કે આપણે એક મેઇન પોઈન્ટ એવું વિચારી રહ્યા છીએ કે ક્રિટિક્સ વર્સિસ ફિલ્મ મેકર્સ હોય છે, બટ આઈ થિંક એવું ક્યારે નથી હોતું. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હમણાં જ ઉગી રહી છે અને હમણાં જ
ગ્રો કરી રહી છે તો એની ટીકા ઓછી થાય તો સારું, કે એને જે બી વોટ એવર ધ મીન ઇઝ, બટ ધ થિંગ ઇઝ જો તમારું બાળક નાનપણથી થોડી ભૂલો કરતું હોય અને તમે એક સારા ઇન્ટેન્શનથી એની ખામીઓ કાઢો અને એને કહો કે આ જે વસ્તુ છે ના થાય અને આ થવું જોઈએ. હા સમજી ગયા, તમારો પ્રશ્ન સમજી ગયો. સો તમને ધેર ઇઝ નથિંગ, તમે જવાબ જ આપ્યો છે કે આવું થવું જોઈએ. હા આઈ કેન અન્ડરસ્ટેન્ડ યોર પોઈન્ટ, માત્ર એટલું જ છે કે નોબડી ઇઝ આસ્કિંગ ફોર અ પોઝિટિવ રિવ્યુઝ. એક વાત બહુ સ્પષ્ટ છે, કોઈ ફિલ્મ મેકર્સ એવું એટલો ઇમેચર, ધારો કે ખરાબ ફિલ્મ બનતી હોય એનાથી અને એકાદ ફિલ્મ સારી બને તો પણ એ ખરાબ ફિલ્મ વખતે પણ એવું એક્સપેક્ટ નથી કરતો કે મારી એ તો ઓફિશિયલી જ નોટ એલાઉડ છે. અને રિવ્યુઅર્સે અને ફિલ્મ મેકર્સે ની મિત્રતા ક્યારેય વર્ષોથી બડીઝ તો બની જ નથી શક્યા, એટલે કોઈ એવું એક્સપેક્ટેશન્સ કે એવું કંઈ છે જ નહીં, કોઈ ભીખ માગવાની વાત પણ નથી. પ્લસ એવું કોઈ એમ કે 80% અમને ગણો, આઈ ડોન્ટ થિંક કે એવું કરવું જોઈએ. અને એ વાત સાથે હું તમારે સહમત છું કે સતત અવિરત ટોકતા રહેશો ને તો જ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગ્રો થશે, અને એ જ કરીએ છીએ અત્યારે, અને એટલા માટે જ અમે અહીંયા ચર્ચા કરવા બેઠા છે. ધેટ ઇઝ એન એન્ડિંગ નોટ. બધા વક્તાઓ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. અને તમે પણ બહુ અદ્ભુત ઓડિયન્સ હતો એટલે તમારા માટે પણ એકવાર પાડી શકું. થેન્ક યુ, થેન્ક યુ સો મચ. હજી કોઈને પ્રશ્નો રહેતા હોય તો એમને તમે તેમની ધરપકડ અહીંયા બાજુમાં એકલામાં કરી શકો છો. ધરપકડ નામની ફિલ્મ બનાવો. હા પણ એટલે પાછળનાને પણ 10 મિનિટ લેટ કરીએ એવું તો નહીં થાય ને. આમ